નલિયામાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન 14 લોકો સામે કાર્યવાહી કરી. નલિયા ખાતે ડીવાયએસપી વીએન યાદવ, સીપીઆઈ વાય એન લેવુઆ, નલિયા પીએસઆઈ વીબી ઝાલા અને પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જે લોકો માસ્ક પહેર્યા ન હતા તેમજ બિનજરૂરી ઓટલા ઉપર બેઠેલા નજરે પડ્યા તેવા 6 લોકો સામે જાહેરનામા ભંગ સબબ તથા માસ્ક ન પહેરનારા 8 લોકો દંડાત્મક કાર્યવાહી કરીને સ્થળ પર જ રૂપિયા 8000ની વસૂલાત કરવામાં આવી હતી. રમેશ ભાનુશાલી, સ્પીડ ન્યૂઝ 17, અબડાસા, કચ્છ. બહુ વધી રહી છે, જેના ભાગરૂપે આજે અબડાસામાં ગઈકાલે આપણે ખબર હશે 17-18 કેસો આવ્યા છે, તે ઘણા વધારે કહેવાય આવા છેડવાડાના વિસ્તારમાં. એટલે આજે સ્પેશિયલ એક તો અમે આની ફૂટ પેટ્રોલિંગની ડ્રાઈવ રાખી હતી કે પ્રજામાં એના માટે જનજાગૃતિ આવે અને અહીંની પ્રજાને નહીં પણ તમામ મારા વિસ્તારની પ્રજાને મારે એક જ સંદેશ છે કે માસ્ક પહેરો, માસ્ક જ આનો ઉપાય. અને જેને કોઈ બી રસી ના લીધી હોય તો મહેરબાની કરીને ઝડપથી વહેલી બને એમ રસીકરણ કરાવો. વેક્સિનેશન અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ, આ ત્રણથી જ આ કોરોના મહામારીથી બચી શકાય એમ છે. એટલે પોતાની કેર રાખે, પોતાના પરિવારની કેર રાખે, ઘરેથી બહાર નીકળતા એટલું મનસુખમાં રાખે કે મારે ઘરે પરિવાર છે, એને લઈને પણ પોતે પોતાની બહાર નીકળે કોઈ બી કામ ધંધા અર્થે તો કેર રાખી અને જરૂરી તકેદારી રાખીને જ બહાર નીકળે એ મારી પ્રજાને અપીલ. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.